सहजानंद स्वामी महाराज, सहजानंद सुखकारी रे सालोणी छवि, वेदांती अरूपी कहे छे न्याय नु माने ले छे, तेवालो संतो मा रहे छे रे सलूणी छवि। निगम कहे अनुमाने मुनिवर ने नावे ध्याने, ए जीवालो ते आ भीने वाने रे, ऐ सलूणी छवि सर्वकर्ता सर्वाधार सर्वमाही छता सर्वे थी न्यार, प्रगट रूप ते आ प्यारो रे आसलूणी छवि। जग जीवन अंतरयामी हो नाम सर्वे नो छे नाम, ते आ ब्रह्मानंद नो स्वामी रे, ते आ ब्रह्मा नंद नो स्वामी रे, रंग भीनो राजन अमारे मंदिरिये आव्या रे, रंग भीनो राजन अमारे मंदिरिये आव्या रे, रंग भीनो राजन अमारे जी अमारे मंदिरिये आव्या रे, रंग भीनो राजन अमारे मंदिरिये आव्या रे, रंग भीनो राजन मंदिरिये पधार्या मारे मंदिरिये आव्या, रंग भीनो राजन हमारे मंदिरिये आव्या रे, रंग भीनो राजन, रंग भीनो राजन, रंग भीनो राजन। कल्पांतरी भांगी छेटी भाव करी भूधर ने भेटी, कल्पांतरी भांगी छेटी भाव करी भूधर ने भेटी, भाव करी आज भूधर ने भेटी, भाव
नहिना राजन बल मेरे नव बेटी दे रंग बिनो राजन हमारे मंदिरिए आव्या रे रंग बिनो राजन हमारे मंदिरिए आव्या रे रंग बिनो राजन रंग बिनो रंग बिनो राजन हे और खान माए हेली मली हो तो लज्जा भारी
ए पधार्या रे रंग भीनो राजन। આજે આપણે બે ભક્તો માટે ધૂન બોલવાની છે, એકને ધામમાં જવું છે અને એકને હારું થવું છે। વાલા ભક્તો શાંતિબેન પ્રભુભાઈ પટેલ ઉમરવર હો એક હો પૂરા, ગામ ધરમપુર, તાલુકો કડી, ગાંધીનગર, વડોદરાવાળા રમેશભાઈ માસ્તરના સંબંધી થાય છે, સત્સંગી છે। તેઓને ઉંમરને કારણે બે વર્ષથી દેખાતું બંધ થઈ ગયું છે। તેઓ પોતે થાકીને કેવડાવે છે કે સંતો, એ બાબાઓ, ભગવાનને પ્રાર્થના કરો, હવે મહારાજ મને ધામમાં લઈ જાય। ધૂન નિમિત્તે કુંડળધામ અને કાલીબાગ વડોદરામાં સંતોને રસોઈ આપી છે, તો આપણે જરૂર ભગવાનને પ્રાર્થના કરશું। બીજા છે પ્રવીણભાઈ વલ્લભભાઈ વોરા, એની ઉંમર 61 છે, ગામ રંગપુર, જિલ્લો અમરેલી, હાલ અમેરિકા રહે છે। હોંગકોંગમાં રહેતા આપણા યુવા સભ્ય દીપેશભાઈના સંબંધી થાય છે, સારોડી ગુરુકુળના તેઓ ભક્ત છે। તેઓને પોતાને ઘેરે મહારાજને દંડવટ કરતા હતા એ વખતે હાર્ટ એટેક આવી ગયો ને કોમામાં જતા રહ્યા છે, અઠવાડિયાથી કોમામાં છે। તેમના પરિવારજનો કેવડાવે છે કે સંતો પ્રાર્થના કરે, મહારાજ એમને સારું કરે। દીપેશભાઈનો પરિવાર સવારની કથા સાંભળે છે, જે આપણા યુવક સભાના સભ્ય છે, તો આપણે જરૂર ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એમને સારું કરે। સ્વામી નારાયણ, 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 હો સ્વામી નારાયણ, 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 હે નારાયણ, સ્વામી નારાયણ, હે નારાયણ, સ્વામી નારાયણ, હે સુખાળા, સ્વામી નારાયણ, હે સુખાળા, સ્વામી નારાયણ, હે હે તાળા, હરિ કૃષ્ણ મહારાજ, 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 સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ,
राजाधिराज श्रीजी महाराज राजाधिराज हे मारा श्रीजी महाराज राजाधिराज श्रीजी महाराज राजाधिराज वाला राजाधिराज वाला राजाधिराज स्वामी नारायण प्राण नादा स्वामी नारायण
મૈયા ના હાર મારે સ્વામી નારાયણ મૈયા ના હાર મારે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે મારા વાલા સ્વામી નારાયણ કરી છે મારા સ્વામી નારાયણ દયા કરી છે મારા સ્વામી નારાયણ હો બહુ દયાળુ મારા સ્વામી નારાયણ બહુ દયાળુ મારા સ્વામી નારાયણ આનંદ આનંદ મારે સ્વામી નારાયણ આનંદ આનંદ મારે સ્વામી નારાયણ હા આનંદ આનંદ મારે સ્વામી નારાયણ 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 સુદુર્જેયમ નિત્યમ વિવિધ નિયમાચાર નિરતે રપિ બ્રહ્મેશાન પ્રમુખ સુર સંઘે સ્વમહસા મનસ્તત્તોર્ણમ્યહ પ
प्रसभमपि कुर्वन् श्रितवशे नरो भात्यज्ञानां दिशतु मतिं मे हरिरसो विक्रम संवत 2080 फागण सुद आमल की एकादशी आज आपने बधाए अपना वाला महाराज ने राजी करवा तप करवानो छे थोड़ो कष्ट सहन करवानो छे बे कष्ट मोटा छे एक ભૂખનું બીજું ઊંઘનું આજે ઊંઘવાનું નહીં અને જમવાનું નહીં આ બેની જગ્યાએ ભગવાનનું કેવળ સ્મરણ ભજન કીર્તન ધૂન જાગરણ કરવાનું તો મહારાજને બહુ ગમે શાથી ગમે આપણે એવું કરીએ એનાથી આપણે નિર્વાસનિક બનીએ છીએ દેહ પર થઈએ છીએ માયા તરી જઈએ છીએ અને ભગવાનના મહાસુખે સુખ્યા થઈએ છીએ એટલે મહારાજને ગમે કે મારો આશ્રિત મારા તરફ ગતિ કરે છે મહારાજ તરફ ગતિ થવી જોઈએ માયા તરફ ગતિ અટકવી જોઈએ ઘણી વખત આપણી ગતિ માયા તરફ જ શરૂ હોય છે મનમાં એવું માનતા હોઈએ છીએ કે મારી ગતિ ભગવાન તરફ થઈ રહી છે પરંતુ મોહ શોખ વિષય ભોગ માન સન્માન પ્રશંસા એવું બધું જે ભગવાનને ભૂલાડે એવું હોય એમાં આપણે રચ્યા પચ્યા હોઈએ ત્યારે આપણી ગતિ હરિ તરફ હોતી નથી માયા તરફ હોય છે જ્ઞાન તરફ હોતી નથી અજ્ઞાન તરફ હોય છે અંજવાળા તરફ હોતી નથી અંધારા તરફ ગતિ હોય છે સુખના માર્ગે આગળ વધાતું હોતું નથી દુઃખના માર્ગે લપસાતું જવાતું હોય છે સાવધાન રહેવું ઘટે છે તો આજનો આ એકાદશીનો પવિત્ર દિવસ છે ભગવાનને રાજી કરવાનો આ સુકાળ ગણાય આવા સારા કાળમાં ભગવાનને રાજી કરવાનું કામ કોઈ સુગ્ન ચતુર બરાબર સમજી કરી લે તો એ કંઈક પામે બાકીના બધા તો તક ગુમાવીને શોકમાં ડૂબે આજે તારીખ 20/3/2024 બુધવાર શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા ચાલતી સવારની કથામાં ભજન હોલમાં વાલા વાલા બહુ મોટા મહારાજ પછી એનું બીજું રૂપ પછી એનું ત્રીજું રૂપ પછી આ બધા રૂપે તમારા રૂપે બધાને ભાવથી જય સ્વામિનારાયણ માધવદાસ સ્વામીનો ગ્રંથ હવે આરે કિનારે આવ્યો છે આજે આપણે કથા ભાગ 630 આવ્યા છીએ થોડું કાલનું સંભાળી જઈએ પછી આગળ વધીએ હંસ ગાબાણી બોલો પળપળ સ્મૃતિ શ્યામને રાખે થે સાવધાન પળપળ સ્મૃતિ શ્યામને રાખે થે સાવધાન સ્મૃતિથી પ્રીતિ પ્રીતિથી સ્મૃતિ સ્મૃતિથી પ્રીતિ પ્રીતિથી સ્મૃતિ થતા મળે ભગવાન થતા મળે ભગવાન કાલીબાગ મંદિરે કોઈક બોલે ગઈકાલે ગુરુજી કીધું હતું કે સારા દેશકાળ હોય ત્યારે ભજન કરીશું આપણે રાખીશું કે એમ સારો દેશકાળ આવે ને જે કાળે જ્યારે પણ મળે ત્યારે ભજન કરવા માંડે કોઈ ભજન બહુ સરસ બહુ સરસ મિસ્ત્રી આર્ય મિસ્ત્રી જૂના મારા 35 વર્ષના મોબતી 40 વર્ષના સંગી મનસુખભાઈ મિસ્ત્રી રોહિશાળા કાલે ગુરુજી વાત કરી હતી
ભાર્ગવભાઈ મંતવ્ય આપ્યું ને એની પર ગુરુજી વાત કરી હતી કે આ ફોડભાઈ જેવા લાખોમાં એકાદો મળે કે જેમ નિર્વાસિક નિષ્કાળજી માણસ એકાદો લાખોમાં મળે કે કેમ એ વાત કરી હતી એ પણ બહુ મળી. ગુડ 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 અસોયા હૃદય મહારાજના દર્શનથી જ આપણું જીવન ધન્ય માનું. જી જિગ્નેશ ઘેલાણી કેનેડા. જેનું ભોજન ગરીબ એનું ભજન સમૃદ્ધ, અને જેનું ભોજન સમૃદ્ધ એનું ભજન ગરીબ. વાહ બહુ સરસ બહુ સરસ. પરેશભાઈ વી. ગુરુજી કાલે કથામાં એવું હતું પોતાની દુઃખ જે સહન કરે એ જ બીજાને ભલું કરે મોટી વાત કહેવાય. પાર્થ ગોધરા. ગુરુજી કાલે કથામાં આવ્યું હતું કે જેને ભગવાનને પામવું હોય તેને અજ્ઞાન અને અશુદ્ધિ ટાળવી પડે. ગુડ. હરેશ વઢવાણ. કાલે ગુરુજી એ વાત કરી હતી કે ભગવાનને ભજવું એ જ મોટા મોટું કામ છે, જો ભગવાન ઓળખા જાય તો તરત નિર્વાસનિક થઈ જાય. સુરેશભાઈ પટેલ, ન્યૂજર્સી. ગઈકાલે ગુરુજી વાત કરી હતી કે કલ્યાણ જોઈતું હોય તો મોજમાં રહેવું અને અને ભગવાન મળશે જ એવી ગાંઠ વાળી અને એ મળશે જ એવી શ્રદ્ધા રાખે. ગુડ. કમલેશ પટેલ, કેનેડા. એકાદશીના ત્રણ દિવસ, નિયમમાં ત્રણ દિવસ હોય અને એમાં પહેલું એક બ્રહ્મચર્ય કરવાનું હોય અને આગલા ને પાંચના દિવસે થોડું ઓછું થવાનું. ત્રણ દિવસનું વ્રત છે એકાદશી. ઘનશ્યામ તાલડા, વેડોડ. ખોડા દાદાની ગુણાનો આચરવામાં આવ્યો હતો કે એ ત્યાં 24 વર્ષ રહ્યા તો એમના માં એવા દોષો નહોતા, કોઈ એમની ફરિયાદ નહોતી, એમને કોઈ પ્રકારની વાસના નહોતી, તો જેવા કોઈ મોટા ઉચ્ચ કોટિના સંત હોય એવા એનામાં ગુણો હતા. મારે એમને વઢવું પડ્યું હોય એવું તમને કઈ કોઈને યાદ છે? ખોડા દાદા ને વઢવું પડ્યું હોય કોઈ ભાભા ને? ખોડા દાદા ને મારે વઢવું પડ્યું હોય એવું તમને કોઈને યાદ હોય તો? લગભગ 24 વર્ષમાં ક્યારેય મારે એની ઉપર ખીજાવવું પડ્યું નથી, ધખવું પડ્યું નથી, એવું એ વ્યક્તિત્વ હતું. આઝાબ ગજબ. પરિમલ નસીદ સાહેબ બોલો. ગુરુજી રવિ સભામાં એવું આવ્યું હતું કે મોટા મોટા મુનિઓ છે ને એ લોકો કામ ક્રોધ અને લોભને નથી ટાળી શક્યા, પણ જે ગુરુમુખી છે એનાથી તે કામ ક્રોધ અને લોભ એવા મોટા દોષો ટાળી શક્યા. વાવ. બોટાદરા સાહેબ. ગુરુજી તમે એક વખત આણંદ દાદા ને કહેલું કયા કે જે કોઈ આતરાડું આવે એમાં ભગવત બુદ્ધિ રાખવી, એ પ્રમાણે તેઓ રાખતા હતા. અને કેટલીક વખત આતરાડું ભૂખ્યા આવતા તો એમને ગરમા ગરમ રોટલા બનાવીને જમાડતા હતા. હા, એ પાછા ફરી વાર આવે કે ગરમ રોટલો મગી ધામમાં ગયો, એવા હોય ને એવું હોય. હે, એ દાદામાં એવો ભાવ ને એવો પ્રેમ હતો બાપ, એને બધામાં ભગવાન દેખાય. હવે આપણે તો એ લગર વગર દેખાય એટલે કંઈ એ જ થાય નહીં. આખી વાત સુધી સમજ્યા? પેલા સંત નામદેવની વાત આવે, બજારે રોટલો કરીને મૂક્યો અને કૂતરું લઈ ગયું, એ ઘીની વાટકી લઈને વાહે દોડ્યા, ઊભો રે વિઠ્ઠલ ઊભો રે, ઘી તો સોંપડવા દે મારા વાલા, ઘી તો લે. આ લે કરી વાત કરે, એવા સ્થિતિ કેટલી ઊંચી હોય કોઈકની, આપણને આમાં કાંઈ ન સમજાય. આ સત્સંગ બહુ દિવ્ય છે, આમાં કાંઈ ન સમજાય. સંજય ક્યાડા બોલો. ગુરુજી આપણું કલ્યાણ કરનાર ભગવાન સંતો ભક્તોને ડગલે પગલે ખૂબ વાલા લાગવા જોઈએ. કેવાક લાગે વાલા લાગે છે? કેવાક વાલા લાગે છે? નથી લાગતા ગુરુજી વાલા. તો લગાડો, મહિમા જગાડો ને વાલા લગાડો. વર્ષો પહેલાની વાત છે,
હું વિદેશ ગયો હતો અને વિદેશથી આવ્યો અને વડતાલ પુણ્યમાં ગાદીવાળા મેળે બેઠો હતો, એમાં બે ત્રણ અમદાવાદી આવ્યા. હો જ્ઞાન સ્વામી મળી ગયા, જ્ઞાન સ્વામી મળી ગયા, આ લે તમે, અમે બે પુણ્યમથી ધક્કા ખાઈ છીએ, મહારાજ તમારા દર્શન થયા. આ તે બહુ લટુડા પટુડા અને બહુ માખણ માર્યું ને. પછી મેં કીધું કે તમને આટલું બધું હેત કેમ ન હોય કે તમે ભગવાનના સાધુ, અમારે તમારા દર્શનની કેટલી તાણ થઈ ગઈ હતી, બે પુણ્યમથી આંટા મારતા હતા, તમે મળ્યા નહીં, તમારે ન આવવું જોઈએ. મેં પણ વિદેશ ગયો હતો, એવું હતું? કીધું હા, આ દર્શન થયા કેસ સમજ્યા. મેં કીધું ખરેખર તમને એટલું બધું મારામાં હેત? લે અમથા આવતા હોય શું દાદરા સડી નહીં તમને પગે લાગવા? આવું બધું બહુ કર્યું એને. પછી મેં કહ્યું સાચું કહેજો, તમને મારામાં વધારે હેત કે તમારી પત્નીમાં? મને કે લે ખરું પૂછ્યું, ખરું પૂછ્યું, તમે તો ખરું પૂછ્યું. મને કે આવું કોઈ પૂછે નહીં, તમે તો બહુ પૂછ્યું. મને કે મેં કીધું આમાં ક્યાં, આમાં કાંઈ અયોગ્ય છે વાત, જે હોય એ કરો, હેત તો તમારામાં. મને કે મેં કીધું સારું, હું અને તમારા પત્ની બે એક હારે ધામમાં જઈ તો તમને રડવું મારું આવે કે તમારા પત્નીનું? તાકી રડવું તો એનું આવે. મને કે જય શ્રી મને, રડવું તો મને કે એનું આવે. શું કીધું? અને હેત તમારામાં, હવે કેમ માનવું મારે? પણ બહુ પાકા હતા, માંડ પકડ્યા મેં, થોડીક વાર લાગી. હા નિયમ બોલ. પોઝિટિવ સુખી રહે છે, નેગેટિવ દુખી થાય. પોઝિટિવ સુખી રહે છે, નેગેટિવ દુખી થાય. જ્ઞાન પોઝિટિવ રહો, જ્ઞાન પોઝિટિવ રહો, સુખી રહે છે સદાય, સુખી રહે છે સદાય. યાગ એટલાન્ટા. સ્વામિનારાયણ ભગવાન સામે વાળાને ખૂબ જ માન સન્માન આપતા હતા, એવું આપણે પણ શીખવું જ જોઈએ. બહુ છે. ભગવાન ખૂબ જ માન સન્માન આપતા. ચિરાગ એન્જે. જેને આપણે ભગવાન ઉપર નજર રાખીએ તો ભગવાન આપણે ઉપર નજર રાખે. કેટલું સરસ. બૂમા પડ્યા કરીએ, નજર રાખ્યો, નજર રાખ્યો, નજર આપણે પાસે કોકમાં રાખતા હોય. ભગવાન આપણી સામું જોવે ત્યારે આપણે કોકની સામું જોતા હોય, ભગવાન પછી હાલતા થઈ જાય. આવું છે. ભગવાન ઉપર આપણી દ્રષ્ટિ હોતી નથી ને અમથે અમથા આપણે વળી ભગવાનને હેરાન કરીએ છીએ. અને પરમાત્માની તો અખંડ આપણામાં વૃત્તિ હોય છે, આપણામાં દ્રષ્ટિ હોય છે, આપણામાં રહ્યા હોય છે, આપણા સતત તેવો પ્રેરક એવમ પ્રકાશક હોય છે, તદુપરાંત કર્મ ફળ પ્રદાતા હોય છે. એમનો કોઈ વાંક નથી, વાંક આપણો છે કે આપણે એના તરફ નજર રાખતા નથી. બહુ સરસ 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 વાત કરી. આપણે હવે એનામાં નજર રાખશું. ઓલા છોકરાને કેદાડાની બોલણી થઈ છે પણ હું કાંઈ એને કહેતો નથી. આદર બોલી નાખે, હાલ લે. હવે લોપે ગુરુની આજ્ઞા તો ગુરુદ્રોહ તે ગણાય, લોપે ગુરુની આજ્ઞા તો ગુરુદ્રોહ તે ગણાય. ગુરુદ્રોહ ના પાપથી, ગુરુદ્રોહ ના પાપથી, ગુરુદ્રોહ તે ગણાય, ગુરુદ્રોહ તે ગણાય. થોડો કંઈક છેલ્લા પાદમાં કંઈક લોચો લાગ્યો હશે. બહુ સરસ. લાડુ મોર નથી બોલ્યા તમે, તો બોલો ને. તારે જેટલી સેવા કરે છે અને કોઈ જાણે કે ના જાણે, ભગવાન તો આપણે જાણતા જ હોય છે, એને રાજી પોતો આપતા જ હોય છે. હા બીજા નોંધ લે કે નામ લે કે વખાણે કે હારમાં બોલાવે કે, પણ કર્મફળ જે દેવાના છે એ ઊંઘી ગયેલા હોતા માટે મૂંઝાવું નહીં, મોજમાં રહેવું. કેટલી લાડુ મોરે સરસ વાત કરી. સરસ.
બોલો સ્વામિનારાયણ ભગવાન. જગ જીવન જૂને રે ગઢ ચોરાશી ત્રણ કીધી, જગ જીવન જૂને રે ગઢ ચોરાશી ત્રણ કીધી, ચોરાશી ત્રણ કીધી, ચોરાશી ત્રણ કીધી. દામોદર માં દયા કરીને દક્ષિણા બહુ દીધી, દામોદર માં દયા કરીને દક્ષિણા બહુ દીધી, વાલે દક્ષિણા બહુ દીધી, વાલે દક્ષિણા બહુ દીધી. જૂનાગઢ હંભાર્યું માધવદાસ સ્વામીએ, ત્રણ ચોરાશી કરી. કઈ સાલમાં ક્યારે કરી? પહેલી ચોરાશી ક્યારે કરી? તો આધાન સ્વામી નોંધે છે, સંવત 1863 સાલમાં ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢ પધાર્યા હતા. ન ભૂલતો હો તો ધોરાજી થઈને તે સમયે જૂનાગઢમાં બ્રાહ્મણોની ચોરાશી કરવા માટે શ્રીહરિએ ત્યાંના આગેવાન આગેવાન બ્રાહ્મણોને બોલાવ્યા, બધી વાત કરી. પણ તેમાંથી અમુક બ્રાહ્મણો ચોરાશી જમવા તૈયાર થયા અને અમુક નો માન્યા, તે નો જ માન્યા. અને જે બ્રાહ્મણો ચોરાશી જમવા તૈયાર થયા હતા તે પણ પછીથી ફરી ગયા, બીજા કોઈ કે અને દબાવ્યા ચડાવ્યા ફરી ગયા. હવે બધું રંધાઈ ગયું હતું, બ્રાહ્મણો જમવા આવ્યા નહીં. મહારાજ આગળ વાત આવી કે પ્રભુ આવું થયું છે, થોડા વિરોધમાં છે માણસો, સ્વામિનારાયણનું દૂધ હું છે માટે અમે નહીં જમીએ, આવું કે છે. પછી શ્રીહરિએ સંઘમાં જે વિપ્રો આવ્યા હતા તેમને બોલાવ્યા, મહારાજ આરે બધો સંઘ આવ્યો હતો કે આપણે જમો, જૂનાગઢ શહેર સિવાયના બીજા ગામમાંથી જે વિપ્રો આવ્યા હતા એને બધાને બોલાવ્યા કે ભાઈ જૂનાગઢવાળા જરા રિહાણા છે તો તમે બધા આવો. એ તો બધા આવ્યા, પછી એ સૌને ઘી સાકર વગેરેના સારા સીધા બહુ હેતથી મહારાજે અપાવ્યા, બહુ જ હેતથી અપાવ્યા. ઘણી વખત આપણી એવી કઠણાઈ થતી હોય છે, જે સમયે જેને રાજી કરવા જોઈએ, જે સમયે જેની પડખે રહેવું જોઈએ, જે સમયે જેનો ગુણ જ લેવો જોઈએ, અભાવ નહીં એને સેવી જ લેવા જોઈએ, એ સમયે આપણે એનો અભાવ ગુણ લઈને છેટા થઈ જતા હોઈએ છીએ, વિરોધી થઈ જતા હોઈએ છીએ અને પછી બહુ પસ્તાતા હોઈએ છીએ, બહુ પસ્તાતા હોઈએ. મેં આ જગતમાં એવું જોયું છે, ખૂબ દ્વેષ કરીને ખૂબ વિરોધ કરીને પછી અમુક સમય ગયા પછી એના એ વ્યક્તિ જેનો વિરોધ કરી ચૂક્યા હોય, દ્રોહ કરી ચૂક્યા હોય, એ વ્યક્તિ જ્યારે બહુ ઊંચા પદ ઉપર વહી જાય ને બહુ મહાન થઈ જાય ને ચારિકોર એની વાહ વાહ થઈ જાય ત્યારે આ ભાઈ એમ કહેતા હોય છે, અમે ને હારે ભણતા, અમારે એને બહુ સારા સંબંધ, અમારા પાડોશી હતો. હા, જો એનો અમારો હારે ફોટો, પણ બાંધ્યા હોય એનો હોય, ગૌરવ લેવું પડે એવી પરિસ્થિતિ થઈ જાય છે. જેનું અતિ હીણું બોલ્યા હોઈએ એનું કોઈ કાળે બહુ ગૌરવ લેવું પડે છે, બધાને એના વખાણ કરીને કહેવું પડે છે કે હું એની હારી હતો, એમ ટાંટિયા ખેવા હતો કે મદદ કરવામાં હતો એ તો પ્રભુ જાણે. માટે ભગવાન કૃપા કરે, આપણા માથામાં એવો હંમેશા જ્ઞાન પ્રકાશ કરે કે આપણે જેને સેવવા જોઈએ એને સેવ્યા જ કરીએ, જેને માનવા જોઈએ એને માન્યા જ કરીએ, જેને નમવું જોઈએ એને નમ્યા જ કરીએ,
જેને ગમવું જોઈએ એને ગમ્યા જ કરીએ, જેની આજ્ઞામાં રહેવું જોઈએ એની આજ્ઞા પાળ્યા જ કરીએ. કદી ભગવાનના એવા મોટા ભક્ત કે સંત એના વિરોધી આપણી જાતને સાબિત ના કરીએ. બહુ તકલીફ છે એમાં. આજ તો આપણે આપણને ડાયા જાણીને, બુદ્ધિશાળી જાણીને, બીજાને કંઈક નિમ્ન કક્ષાના માનીને ડાપણ તો ઘણું બધું કરી કાઢીએ, પણ પાછું કોઈ કાળે આપણે ને આપણે ખૂબ એ બધું ખેંચવાનું થાય. અને જેને આપણે નિમ્ન કે આપણાથી ઉતરતા ગણ્યા હોય એના પાછા આપણે ખૂબ વખાણ કરવાના થાય એવી સિચ્યુએશન સર્જાય. માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ભગવાન હંમેશા સારો જ્ઞાન પ્રકાશ પાડે, તેથી આપણે ભૂલા ન પડીએ. આ દુનિયામાં ભૂલા પડી જવાય છે, બહુ ભૂલા પડી જવાય. ઘણી વખત એવું થતું હોય છે, મારે થાય ને તમારે થાય, જેને ખરેખર સાથ દેવો પડે એનો આપણે વિરોધ થઈ જાય અને પછી પાછું એવા કડે ચડીએ. તે સાથ દેવો જ પડે અને દઈએ પણ ખરા, પણ પહેલાં આપણે થોડું બાફી નાખ્યું હોય એનો આપણને પછી ખરખરો રહેવાલા. માટે પહેલેથી જો ભગવાન આપણને સાચે જ રસ્તે ચડાવી દે, સાચું જ પ્રકાશી દે, દેખાડી દે, ભૂલ ન થવા દે, તો મહારાજની બહુ મોટી કૃપા. ઘણા વર્ષો સુધી વિરોધી રહીને ખૂબ નિંદા ટીકા કર્યા પછી પાછા વિરોધ મટાડી, સંધિ કરી, હેત કરી, નિંદાબેન કરીને પ્રશંસા શરૂ કરે, આવી પરિસ્થિતિઓ થાય છે. એવી ના બને તો બહુ સારું. સદા સવળે રસ્તે રહીએ, સદા સાચાને સંગે રહીએ. હો બહે કિલોમીટર હાંકી નાખ્યું પછી પાછું આવવાનું થાય, ઘણા દૂર નીકળી ગયા પછી વળી ત્યાંથી ગાડું પાછું વાળીને આપણે ખડબડ ખડબડ હતા ને આવવાનું થાય, તે પછી બધા દાંત કાઢે. એની કરતાં પહેલેથીને જ હરખો રસ્તો જડી ગયો હોય તે ક્યાંય પાછું વળવું ન પડે, એ મહારાજની બહુ મોટી કૃપા કહેવાય. મહારાજની મરજી જાણીને જીવીએ ને તો વાંધો ન આવે, મહારાજની મરજી સમજી ન શકીએ અને મહારાજની મરજી કાંઈક હોય અને આપણે કાંઈક કરવા માંડી પડીએ, છેવટે મહારાજની મરજી હોય એમ જ થાય અને બધાને એમ કર્યા વગર છૂટક્યો હોય નહીં. રાજીપે યા તો ઠાકીને એમ જ કરવું પડતું હોય છે. ભગવાન એની ઉપર બહુ જ રાજી ગણાય કે જેના અંતરમાં ભગવાન સાચો રસ્તો પ્રકાશી દે, કે જે પરમાત્માએ પસંદ કર્યો હોય ને એમાં જવાથી જ બધાને સુખી થવાતું હોય ને એમાં જયા વગર છૂટક્યો જ ન હોય, બહુ મોટી કૃપા કહેવાય. કેટલું ઊંધે રસ્તે જતું રહેવાય છે અને પછી ત્યાંથી પાછું આવવામાં કેટલું જીવન, શક્તિ, ધન, સ્વાસ્થ્ય વગેરે બરબાદ થઈ જતું હોય છે. એ બધું જો પહેલેથી સવળે રસ્તે વપરાણું હોય ને તો આપણી તરક્કી બહુ વધારે પડતી થઈ ચૂકી હોય. આ વાત દિમાગ મેં, આ ભૂદેવો નો જમવા આવ્યા એની હું વાત કરું છું. આવ્યા હોત, મહારાજનો પ્રસાદ જીમ્યા હોત તો બહુ સારું થત. અમુક ગામમાં મહારાજ નીકળતા તો ત્યાંના માણસો મહારાજનો વિરોધ કરતા અને નિંદા કરતા અને ગાળો દેતા. એ ગામમાં આજ હારા હારા મંદિરો છે અને બહુ બધા સત્સંગીઓ છે અને એ બધા પસ્તાવો કરે છે કે અમારા વડવાએ ભગવાન ઓળખ્યા નહીં, નિરો વિરોધ જ કર્યો. અહીંથી નીકળ્યા ઘણી વાર પણ કોઈએ આદરથી જમાડ્યા, બેહાડ્યા, પધરાવ્યા કાંઈ માળાએ કર્યું નહીં, નહીંતર અમારા ગામના વચનામટ લખાત. આવું છે, ચૂકી ગયા, નો પ્રકાશ થયો, શું કરે, નો થયો, આવું થાય છે.
દુનિયા ઉપર તો બધું બહુ બધું થતું હોય છે, અને જેને પહેલેથી એને જ હરખું ઉજાડી દે મહારાજ, તો મહારાજ એના ઉપર કેટલા રાજી હોય કહો. અને તમને કહું, આ જગતમાં કોઈ મોટા સાથે સંબંધ હોય ને તો કેટલાક દુઃખોથી આપણે ઓટોમેટિક બચી જતા હોઈએ છીએ. તો પુરુષોત્તમ નારાયણ સાથે જેને અંગત સંબંધ હોય એ તો કેટલા બધા દુઃખોથી બચી જાય, વાલા વિચારો જોઈ. વાલા વિચારો તમે, આ બહુ વિચારવા જેવું છે. વ્યવહારિક એવમ આધ્યાત્મિક જ્ઞાન બેને ધંધે લગાડીએ તો આ વાત જેમ છે એમ સમજાય. જાણો અમુક વાતો એવી હોય છે આપણને ન ખબર હોય, કોક આવીને આપણા હેતવાળા હોય ને એ કેક તમે જાણો છો, આ તો તમારે મારે હેત છે કહીએ છીએ, તમારે માથે મોટું દુઃખ આવનારું છે, તમે ચેતી જાઓ તો એ દુઃખ મટી જાય. એ શું છે કે આવું છે એમ? હા, તો હવે આનું તમે જ ઉપાય બતાવો. તો આમને નામ કરી નાખો, આમને નામ લખી નાખો ને આમને આમ બતાવી દો ને આમને નામ કરી દો ને અહીંથી આમ કરીને આમ કરીને આમ કરો તો એ તમે બધે દુઃખથી બચી જાઓ. કેમ જે મોટા છે એને ખબર હોય, ઉપર એને જાણ થયું હોય કે અહીંયા આમ થવાનું છે ને એમાં અંટાઈ જશે તો આપણે હેત હોય તો આપણને બચાવી લે અને આપણે બચી જઈએ, બધી રીતે બચી જઈએ. સમજે, આબરૂની રીતે, ધનની રીતે, પ્રોપર્ટીની રીતે, કેટલાક ઝઘડાની રીતે, કેટલું સાનું પગલું પડી ગયું સાચી કે મોટા હારે સંબંધ હેત હતા તેથી. તો પુરુષોત્તમ નારાયણે બરાબરની હારાહારી રાખી હોય, વહુ નજીકપણું હેત રાખ્યું હોય તો કલ્પના કરો ફાયદો કેટલો થાય, તમે કલ્પના કરો. ભગવાન સાથે જોડાવામાં, પ્રેમ કરવામાં, હેત રાખવામાં, નજીકપણું રાખવામાં, એની આજ્ઞા માનવામાં લાભ લાભ ને લાભ છે. પણ આપણે શું થાય છે કે બીજા ત્રીજા એવા તેવાની હારે હેત રાખવામાં, એનું માનવામાં, એની નજીક રહેવામાં, એને રાજી કરવામાં ભગવાન સાઈડ થઈ જાય છે. શું થાય છે? ભગવાન સાઈડ થઈ જાય છે. ત્યારે ભગવાન એમ કહે છે, તાર લે હવે જા સુખી થા, હે નાના જા હવે સુખી થા. પછી હું સુખી થઈએ કહો જોઈ, પછી હું સુખી થઈએ? ઓલા એક ગામના હરિભગત બધા પાઈ પૈસો ઉઘરાવીને પૈસા ભેગા કરીને ગઢડે આવ્યા હતા રસોઈ દેવા. પછી મહારાજ કે, તમારી કાચી રસોઈ કરશું, કેમ જે અત્યારે સંતો મંદિરના કામમાં જોડાયેલા છે, દાળ રોટલા ખાઈને બધા આખો દી સેવા કરે છે, એટલે બીજું કાંઈ રાંધવાનું ઝાઝુ પૂટણું કરવું નહીં. તો બધા હરિભગત કે, મહારાજ જેમ તમે કહો અંબાળા, તમે રાજી હોય એમ. એક જણો કે, નહીં દૂધપાક પૂરી બનાવો. મહારાજ કે, ભાઈ અટાણે બધા સેવામાં છે, તમે કાંઈક સમજો. તો કે, ના હાલે ને, અમારે દૂધપાક પૂરી જમાડવાનો ભાવ છે. મહારાજે એને પ્રેમથી ઘણો સમજાવ્યો, પણ કે, ના ના એમ હાલ તો એટલે બોલો, હોય કેમ કોઈ બોલતા નથી, આપણે મહારાજના સંતોને કાંઈ આપણે ભાવનો જ જમાડવાનો, દૂધપાક પૂરી જમાડવાના. તો બીજા કે, ભાઈ મહારાજને રાજી કરવા આપણે રસોઈ દઈ, મહારાજ જેમ રાજી થાય એમ બીજું બોલાવો. ના ના કે, પણ સંતોને જમાડવા જોઈએ ને, મંદિરનું કામ હાલે જ બિચારા હુકાઈ ગયા કામ કરી, ના આવો મહારાજ દૂધપાક જ. પછી મહારાજ આગળ એણે જે ભેગું કરેલું હતું ને પોટલું હાથમાં જ હતું પૈસાનું. પછી મહારાજ એમ હેઠું મૂક્યું. મહારાજ કે, કામ કરો આપણે, તમે કહો એમ કરી, આમાં તમારા જેટલા જેટલા જેના જેના રૂપિયા હોય લઈ લો. પછી કોઈ 3 રૂપિયા આપ્યા, કોઈ 5 રૂપિયા આપ્યા, બધા લઈ લીધા. બોલો ભાઈ લેવા તક, તમે ઘડીક ઉભા રહ્યો, બીજા બધાને લઈ લેવા દો. બધાએ હવના રૂપિયા લઈ લીધા. પછી 8 આના વધ્યા. મહારાજ કે, આ કોના છે? તો કે, મારા છે. મહારાજ કે, બોલ હવે શેની રસોઈ કરવી છે? તો પણ હવે 8 આના મત કેમ થાય? તો કે, 8 આના આપીને આટલો બધો હું કામ અમને બધાને હેરાન કરે. અને આ દુનિયામાં જોજો, જેનું ઝાઝું યોગદાન હોય, ઝાઝી સેવા હોય ને, એ બિચારો કાંઈ ન બોલે, અને નહીં જેવી સેવા કરીને કેટલી દાદાગીરી કરે. આવા માણસો હોય છે. ભગવાન આપણને એવી કુમતી ન આપે એવી પ્રભુને આપણે પ્રાર્થના કરીએ.
એમાં રાજીપો શું મળે? અને આપણે તો આજકાલ એ વાત સારી રીતે સમજ્યા છીએ કે રળવા જેવી ચીજ એક રાજીપો છે. આપણે એકવાર રાજીપો વર્ષે રાખ્યું હતું અને 3D એનિમેશનમાં મહારાજ બેસતાવરે બોલ્યા હતા, સૌને નવા વર્ષના જય સ્વામિનારાયણ. અને આ વર્ષે આપણે રાજીપાના ઢગલા કરી દેવા છે, નહીં વાત આવી હતી તમને યાદ હશે? આપણે રાજી કરવા નીકળ્યા છીએ ત્યારે ભલા કોરાજી ન થઈ જાય એ તો જાળવવું જોઈએ ને, એ ના જાળવવું જોઈએ? આપણામાં એટલી નરમાશ હોય, વિવેક હોય, વિનય હોય, દાસપણું હોય, જેને રાજી કરવાની ઈચ્છા હોય એનો અપરંપાર આપણને મહિમા હોય, એનાથી એનો આપણને બહુ વજન ને ભાર હોય, એને આપણે કાંઈ કહેવું હોય તો હાથ જોડીને વિનમ્રપણે આપણે શાંતિથી પ્રેમથી વાત કરી શકીએ એટલી આપણામાં ક્ષમતા હોવી જોઈએ, જેથી વાત સાંભળનારાએ આપણો વિનય જોઈને બહુ રાજી થાય. રાજી કરવાની વાત છે આ વાત, તો એની એ હોય પણ કહેતા ના આવડે, અકળાઈને કહીએ, આંચકો મારીને કહીએ, આમાં દુઃખ લાગી જાય, અપમાન જેવું લાગે અને આપણે વાત કરીએ તો એની એ વાત અમૃત જેવી હોય તો ઝેરથી જાય. રાજી થવાને બદલે કુરાજી થાય. મૂળ તો રાજી જ કરવા છે. આપણે રાજી કરવાનો જ આશય હોય, આશય આપણું કાંઈ કોઈને દુઃખી કરવાનો, બગાડવાનો ન હોય, સારું કરવાનો જ હોય. પણ આપણામાં જો આમાંના મહિમાનું વજન ન હોય માથે, તો થોડું આપણામાં આપણું શ્રેષ્ઠપણું હોવાને કારણે થોડું ગડબડ બોલાઈ જાય, કહેવામાં ફેર પડી જાય. આ બધા ભાવણો તો ભાઈ પહેલાં થોડે હા પાડીને પછી કોઈ આવ્યા જ નહીં. પછી તો મહારાજે આજુબાજુને ગામના બોલાવ્યા અને બધાને હેતથી ઘી હાકરના સીધા આપ્યા. શહેરમાં કેટલાક અસહાય ગરીબ વિપ્રો હતા, તેઓ દીન થઈને આવ્યા. તે સૌને પ્રસન્ન મનથી બોલાવીને શ્રી હરિએ સીધું આપ્યું. ગરીબાઈ બીજાનો દ્રોહ બહુ નથી કરાવતી, અમીરાએ હામાનો દ્રોહ બહુ કરાવે છે. કેટલાક નિર્માની વિપ્રો હતા, તેમણે પણ આવીને સીધું લીધું અને શ્રીહરિના કયા પ્રમાણે રસોઈ બનાવીને તેઓ બધા પ્રેમથી જીમા. અને કેટલાક ગર્વિષ્ઠ વિપ્રો હતા, તે લોકો કોઈ સીધું લેવા ન આવ્યા. આ વિક્રમ સંવત 1863 84 જૂનાગઢમાં મહારાજે આ રીતે પૂરી કરી. હવે બીજી 84 મહારાજે કરી હતી વિક્રમ સંવત 1877માં. પંચાળામાં ઝીણાભાઈને ત્યાં રંગોત્સવ અને રાસોત્સવ કર્યા પછી ઝીણાભાઈની પ્રાર્થનાથી મહારાજ પાછા જૂનાગઢ આવ્યા હતા. જૂનાગઢ ને પંચાળા બે જગ્યાએ એમનું કારભાર અને જમીન ને ઘરબાર હતા. પછી કે મહારાજ હવે જૂનાગઢ આવો. મહારાજ કે જુઓ અમને ગામડે રાખશો, જાજાદી રહેશો અમને ગામડે ગમે, શહેરમાં તમે થોડા દિવસ જ રહેશો, કેમજે અમને શહેરમાં ગમતું નથી. આવું મહારાજ કહેતા, અમને શહેરમાં ગમતું નથી. તો મહારાજે આપણને આપ્યું ગામડું, કુંડળ, ગામડું નહીં, વન, જંગલ, નિરાલી, લીલોતરી, સરોવર, નદી, કિનારા, મોર, આવું વાતાવરણ આપ્યું વૃંદાવન જેવું. કેટલી કૃપા, આ એમને ગમે એવું વાતાવરણ છે. આ મહારાજનું ગમતું વાતાવરણ છે. મહારાજને આવું જ બહુ ગમતું. મહારાજ કહેતા હતા કે અમે સત્સંગમાં આવ્યા પહેલાં ઠરાવ કરી રાખ્યો હતો કે વનમાં જ રહેવું, ધ્યાન ભજન કરવું. પછી મેં મુક્તાનંદ સ્વામીને કહ્યું, રામાનંદ સ્વામીને મળતા પહેલાં, કે બસ અમને તો એવા વિચારો આવે છે કે બસ વન હોય, નદી હોય, એકાંત જગ્યા હોય, પ્રાકૃતિક નેચરલ આમ સુંદર વાતાવરણ હોય અને એમાં બેસીને ધ્યાન જ ધીરા કરીએ. હે, તે દિવસે જેવું મન હતું એવું આજ પણ મહારાજ કે અમને મન છે. જોયું તમે આપણા ઉપર કેટલી કૃપા, કેવું સરસ વાતાવરણ આપ્યું. સહેજે સહેજે ભગવાન સાંભળે, ભગવાનમાં આમ બહુ હેત થાય. હે, અને આટલા તમે બાપા હો જ્યાં ભગવાનનું સ્મરણ કરતા હો, જેના હોઠ અખંડ હલતા હોય, એવો જે સમૂહ જ્યાં રહેતો હોય, ત્યાં અમથા રહીએ બેસીએ
આમ નીકળીએ તો પણ એના વાઇબ્રેશનો આપણને અડતા હોય છે વાલા, સાંભળ્યું ને તમે? માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ જ રાખવાનું. કથા સાંભળતા હો તોય, હાલ્યા જતા હોય તોય, નાતા હો તોય, ખાતા હો તોય, બધા આપણા ઉપર રાજી થઈ જાય. આપણને ભજન કરતા ભાળીને આપણા ઉપર બધા રાજી થઈ જાય કે આ કેટલું સરસ ભજન કરે છે, આ ખોટું ખાઈ બગાડતા નથી. શેર કા ચાકર, શેર કા ઠાકર, શેર ખાઈ સમ શેર બજાવે, શેર ખરા દાસ તુલસી, શેર ખાઈ હરિગુણ ગાવે. કે આ જગતમાં શેર અનાજ સાકર ખાય, શેર અનાજ ઠાકર ખાય અને સમશેર બજાવે, તેમાં શું કલ્યાણ થાય? કે હું તુલસીદાસ શેર અનાજ ખાઈને હરિગુણ ગાઉં છું તે મારા જીવનું કલ્યાણ થશે, એવું તુલસીદાસે લખ્યું. એમ આપણે બધાય ભગવાનનું ભજન કરીએ છીએ, માટે આપણે જે જમીએ છીએ તે પણ સાર્થક છે, આપણને જે જમાડે છે એ પણ પુણ્યશાળી છે. તો વાલા ભક્તો, આ પહેલી ચોરાસી અને પછી બીજી ચોરાસી 1877માં કરી જૂનાગઢમાં આવીને બ્રાહ્મણોને જમાડ્યા, અને ત્રીજી ચોરાસી સંવત 1884ના વૈશાખ વદી બીજને ગુરુવારે સવારના 9 વાગ્યે શ્રી હરિએ જૂનાગઢમાં શિખરબદ્ધ મંદિર કરીને રાધારમણ આદિ દેવો પધરાવીને આરતી કરી સવારમાં 9 વાગ્યે. અને બ્રહ્માનંદ સ્વામી છંદ બોલ્યા. હા હા હા, કયા છંદ બોલ્યા તા ભાઈ? ધા ધા ધા. તે રામજી વિપરત એથી ત્યાં ગયા તા ભાયાવદરથી, ને આ છંદના પડઘા એ કે મને હજી સંભળાય છે. પછી તે મહાપુરુષાનંદ સ્વામી થયા. હા, મિત્ર માધા હરણ બાધા દાધા રાધા, એ સંતો બનાવીને બોલ્યા હતા કે બ્રહ્માનંદ સ્વામીનો બુલંદ અવાજ અને મંદિરમાં જે ઇકોસિસ્ટમ હોય એવા પડઘા પડતા, અને રાધારમણ દેવ પધરાવેલા અને મહારાજે આરતી ઉતારીને સંતો ભક્તો બધા અહોભાવમાં હતા, એ વાતાવરણ, એ બ્રહ્માનંદ સ્વામીનો અવાજ, એ છંદ, એ બધું મને હજી સાંભળે છે એવું કહેતા હતા. હો, પણ અહીં તો વાત એટલી છે કે મહારાજે રાધારમણ દેવની જૂનાગઢમાં આરતી ઉતારી, અને પછી મહારાજે બ્રાહ્મણોને 1000 રૂપિયાની દક્ષિણા આપી, અને મંદિર ચણનારા મિસ્ત્રીઓને પોશાક આપ્યો, ને ગામ બધાની ચોરાસી કરીને બ્રાહ્મણોને જમાડ્યા વાલા. શું કર્યો? જગ જીવન જૂને રે ગઢા 84 કીધી રે, વાલે મારે વાલે મારે કીધી, દામોદર માં દયા કરીને દક્ષિણા બહુ દીધી રે. દામોદરમાં તો સ્નાન કરવાનું હોય, દક્ષિણા દેવાની હોય, અહીં લક્ષણા કરવી પડે. દામોદરમાં દયા કરીને દક્ષિણા બહુ દીધી એટલે દામોદર કુંડ બાજુમાં દામોદર દેવનું મંદિર છે એ દામોદરમાં, એટલે કુંડમાં નહીં. એટલે હવે દામોદરમાં દક્ષિણા દીધી એનો મતલબ એમ થાય કે એનું નજીકનું લેવું પડે. દામોદરની નજીક કોણ હોય? પૂજારી બ્રાહ્મણ, એને દક્ષિણા બહુ દીધી, આમ અર્થ કાઢવો પડે. અને લક્ષણા કહેવાય, વ્યંજના ને લક્ષણા ને એવું બધું ભાષામાં ભણવામાં આવ્યું હતું. નહીં જો કોક કે ત્યાં આવજો, અમારું ઘર નદીમ છે. શું કે? અમારું ઘર નદીમ છે. નદી હોય તણાઈ જાય, નદીમ છે એનો મતલબ નદીને કાંઠે છે. આવ દામોદરના પૂજારીને બહુ દક્ષિણા દીધી. અને એકવાર ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢ પધાર્યા હતા, અને ત્યાં જેમલમેર કરીને એક મેર હતા, એ ત્યાંના બહુ મોટા માથા ભારે માણા હતા, સમજાણું. અને એ ત્યાં જે કોઈ યાત્રા કરવા આવે
એની પાસે ખંડણી લેતા, ગિરનારમાં આવે ને દત્તાત્રેયને પગલે જવા, એની ટોળકી હતી આખી, લાવો થોડું થોડું પછી જવાય ઉપર, આવું હતું એનું. પછી મહારાજ ગયા તો મહારાજને કોઈ કીધું કે આઈનો મોટો ડાંકો છે, એ તમને નડશે, જેમલમેર નામ છે. મહારાજ કે જોઈએ, મહારાજ ગયા અને એની ટોળકી સાથે આવ્યો, પણ પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા અને એના ભાઈ ખુલ્યા, એને કંઈક દિવ્ય લાગ્યું. મહારાજને અને મહારાજની સાથે સંતો ભક્તો હતા એની પાસેથી કાંઈ માગવાને બદલે એણે હાથ જોડ્યા અને મહારાજને એવું કહ્યું કે મારા જોગું કાંઈ કામ જ કહેજો, સમજ્યા. મહારાજ એના ઉપર બહુ રાજી થયા હતા. પછી મહારાજે એને સારો ઉપદેશ આપ્યો કે ભાઈ, ભગવાનના ભક્તોને હેરાન કરીશ નહીં, એને મદદ કર, એને કોઈ લૂંટતા હોય હેરાન કરતા હોય તો તારી જેવા શક્તિશાળી માણસોએ ભગવાનના ભક્તોનો પક્ષ રાખવો, હેરાનગતિથી એને છોડાવવા. પછી એ માન્યા અને કંઠી બાંધી અને ભગત થયા જેમલમેર. ભગવાન શ્રીહરિ પધાર્યા ત્યારે જેમલમેરને સાથે લઈને ઘોડા સ્વાર થયા ને પરમહંસ તથા કાઠીના સ્વારો સહિત નાવા પધાર્યા ને સૌ સાથે દામોદર કુંડમાં નાયા અને બ્રાહ્મણોએ મહારાજની પૂજા કરી, તેમને મહારાજે મનવાંછિત દક્ષિણા આપી અને દામોદર કુંડના ખૂબ વખાણ કર્યા અને દામોદરજી દેવના દર્શન કર્યા. પછી સવાર થઈને પાછા ગામમાં પધાર્યા. આમ જૂનાગઢની આપણે લીલા વાંચી. જગ જીવન જૂને રે ગાઢા ચોરાશી ત્રણ કી ધીરે દામોદર માં દયા કરીને દક્ષિણા વાવ દીધી રે. જગન કી ધા જેતલપુર માં જગન કી ધા એ પણ ત્રણ તહેવાર રે 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 એમાં એ વારે 18 દાડા જમાડ્યા કરતાર રે. નરનારી હજારો જમાડ, 18 દાડાનો જગન કર્યો. જેતલપુરમાં કુલ કેટલા જગન કર્યા? જૂનાગઢમાં કુલ કેટલી ચોરાશી કરી? જૂનાગઢની ચોરાશી આપણે સાંભળી ગયા. હવે જેતલપુરમાં 3 જગન કર્યા એની વાતો આપણે કાલ લેશું. વાલા બહુ આનંદ આવે છે, પણ આપણે બધાએ અખંડ સ્વામિનારાયણ ચાલુ રાખવાનું, ભજન ઢીલું ન પડવું પડે. હે, ભજન ઢીલું ન પડવું પડે મારા વાલા. આપણે ટેક લીધી છે, અભિયાન ચલાવ્યું છે અખંડ સ્મરણનું, એમાં આપણે સફળ થવાનું છે. પાછું પડવાનું નથી, ટેવ પાડી જ દેવી છે, ન શું પડે. આ જગતમાં કોક એકાદાને જો એવી ટેવ પડી હોય તો આપણને પડે પડે. ઘણાને મનમાં એવું થાય છે કે મને ન થાય, અરે ન હું થાય, આવા સમૂહમાં તો થાય. એકબીજાના બળે, એકબીજાનું જોઈને થાય. બસ શ્રદ્ધા જોઈ દિલમાં કે મારે આવી ટેવ પાડવી છે. હા, કાળા માથાનો માનવી શું ન કરી શકે, દયાળુ પ્રભુએ આંકલો માર્યો. કાળા માથાનો માનવી ધારે તે કરે, અને મન હોય તો માળવે જવાય. મન હોય તો એવી આપણે ત્યાં કહેવત છે, ઈચ્છા આપણે અંદરથી જગાડવી છે કે મારે અખંડ સ્મરણાનંદી બનવું જ છે. પછી ક્યાં વાત રહી અખંડ ભજનની ટેવ પાડવા, તો આપણે આવી રહ્યા છીએ કુંડળમાં કે લાડવા ખાવા રહ્યા છીએ. અખંડ સ્મરણ આપણને થાય એવી ટેવ પડી જાય, એવું અંગ થઈ જાય, એને માટે આપણે અહીંયા બધા સમૂહમાં મહળાઈએ છીએ. બાકી હવને હવના ઘર છે,
હવને રહેવાની હવની સ્પેશિયલ રૂમ હોય, સ્પેશિયલ સંડાસ બાથરૂમ હોય, ગાડલા ગોદડા અને બધી ખૂબ સુખ સુવિધા હોય. કેટલાકને ઘરે તો બૈરા છોકરા પણ ડાયા હોય, બાપા બાપા કરે, પગે લાગે, હાચવે, તો પણ એ બધાનો પ્રેમ, એ બધી સગવડતા, એ બધું સુખ, એ બધું માન મોટાએ વડીલાએ પડી મૂકીને અહીંયા ગરીબાઈ સેવે છે, દાસપણું કરે છે. શું કામ ભાઈ? ભગવાન પામમાં. શું કામ? ભગવાન પામમાં. અહીં બીજું કાં કાંઈ મળે છે? અહીં કોણ પણ સાફા બાંધે છે? હે, આવા ભાભા, આવા ભક્તો, આવા સંતો એના સંગમાં અખંડ સ્મરણની ટેવ પાડે પાર છે. માટે બધા ખબરદાર રહેજો. પાકું સહજાનંદ સ્વામી મહારાજ, મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી માખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ગણા મેવાલા, હા લીધા જન્મ ગણા મેવાલા, અજવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનાર, કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા, આ સત્સંગ મેં અબ આયે જે તે, સંત હરિ જન ભાઈઓ તે તે, સબ હૈ મુક્ત અનાદિ હી, સો ભાવ અબ ભૂલ ગયે તે હી, બ્રહ્મ ભાવે હરિ સ્મરણ કરવું, આત્મામાં હરિ રૂપન ધરવું, પરસ્પર આ યાદ રખાવું, પળય જ્ઞાન આ ભૂલી ન જવું, પળય જ્ઞાન આ ભૂલી ન જવું. સહજાનંદ સ્વામી મહારાજ સર્વે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ.